નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. શું જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી અમારા સંવાદદાતા કુંજન દીક્ષિત સાથે. રન ફોર વોકેથોન હિંમતનગરમાં મતદાન જાગૃતિ રેલી વોકેથોન યોજાઈ. કલેક્ટર નેમિસ દવેએ વોકેથોનમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર નેમિસ દવેએ હિંમતનગરની હિંમત હાઈસ્કૂલ ખાતે મતદાન જાગૃતિ વોકેથોન દોડને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને ધ્યાને લઈ મતદાન જાગૃતિના ભાગરૂપે વધુમાં વધુ લોકો મતદાનમાં ભાગીદારી નોંધાવી અને લોકશાહીને વધુ મજબૂત બનાવે તે રન ફોર વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોકેથોન હિંમત હાઈસ્કૂલથી મુખ્ય બજારમાં થઈ પરત હિંમતનગર હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થઈ હતી. વધુમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ સાથે મહિલા મતદારોને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે અને મહત્તમ મહિલાઓ દ્વારા મતદાન કરવામાં આવે તે અર્થે મારી માતા દેશની ભાગ્ય વિધાતા અને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરી રહેલ યુવા મતદારોને સહભાગી બનાવવા બલૂન આવે છે કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. લોકોને બહોળા પ્રમાણમાં જોડાવા તથા મતદાનમાં ભાગીદારી નોંધાવવા અપીલ કરવામાં આવે છે. આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જય પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, પ્રાંત અધિકારી ગોસ્વામી, મામલતદાર તેમજ શિક્ષકો અને કોલેજના કેમ્પસ એમ્બેસેડર્સ તથા અન્ય વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, સાબરકાંઠા.